ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચુંબકીય પદાર્થોનો અભ્યાસ કરેલો, જેમની અંદર આપણે ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થ એમની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એમની અંદર આપણે એવું કીધું હતું, ડાયામેગ્નેટિક પદાર્થ જે છે એ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો એ કઈ તરફ ખસે છે, તો કે નિર્બળથી પ્રબળ તરફ. પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિકની અંદર પ્રબળથી નિર્બળ તરફ ખસવાનો એ પ્રયત્ન કરે છે. ત્યાર પછી આપણે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે કે હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ એમના વિશે પણ આપણે ચર્ચા કરેલી, અને એક નાનકડી બીજી એક ચર્ચા કરી હતી ક્યુરીનો નિયમ. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે ક્યુરી તાપમાન. જુઓ, ચાલો ક્યુરી તાપમાન આપણે કોને ગણીશું, તો આ ક્યુરી તાપમાન એના ઉપર પહેલા વિચારીએ. તો કોઈ પણ ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે બરાબર, એ ફેરોમેગ્નેટિક પદાર્થ એનો આધાર જે છે ને મેન એ કોના ઉપર છે, તાપમાન છે. કેમ? સમજો, તમારી પાસે એક ચુંબક છે. હવે આ ચુંબક રજ્જુ ચુંબક હોય, ધારો કે એન અને એસ ધ્રુવ. માની લો કે હું તમને એમ કહું કે આ ગજિયા ચુંબકનું મારે ચુંબકીય ક્ષેત્રનો નાશ કરવો છે, તો શું? જો આ ચુંબકીય ક્ષેત્રનો મારે નાશ કરવો હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્તો. આ ચુંબકને હું ગરમ કરીશ, જેવું એને હું ગરમ કરીશ એટલે એના ચુંબકીય ક્ષેત્રનો નાશ થશે. કેમ? જોઈએ. ચાલો, મેઇન વસ્તુ એક જ છે. આપણે આગળ વાત એવી કરી કે અત્યારે દરેક પાસે ડોમેન છે. ડોમેનની દિવાલ તૂટતા તૂટતા એક ડોમેન બંધારણ આપણને પ્રાપ્ત થાય છે. પણ જો તમે પદાર્થને ગરમ કરશો તો ગરમ થવાના કારણે આ પદાર્થ જે છે એની ડોમેન એ ફરી પાછી અસ્ત વ્યસ્ત ગોઠવાશે. હવે ફરી પાછી અસ્ત વ્યસ્ત થયેલી આ જે ડોમેન છે એ એકબીજાની અસર એને નાબૂદ કરવા માટેનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા આપણે એક વસ્તુ કહીએ કે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એનું તાપમાન તમે વધારો છો તો એની જે ડાયપોલ મોમેન્ટ જે છે બધી એ શું થઈ જાય, અસ્ત વ્યસ્ત થઈ જાય, અને પરિણામ સ્વરૂપે આ ડોમેનનો શું થઈ જશે, નાશ થઈ જશે. અને પરિણામે આપણે એમ કહી શકીએ કે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે ને એ કેમાં રૂપાંતર થાય, પેરામેગ્નેટિકમાં. એટલે મેં તમને એ જ વાત કરી અહીંયા કે સમજો કે આ મારી પાસે ચુંબક છે, આ ચુંબકને અહીંયા બર્નરની મદદથી બરાબર, બર્નર છે માની લો મારી પાસે, અને એ બર્નરની મદદથી હું એને ગરમ કરવાનો પ્રયત્ન કરું છું. તો જે બધી જ મોમેન્ટ જે પેલી એક જ દિશામાં ગોઠવાઈ હતી બરાબર, એના જગ્યાએ હવે શું થશે, તો કે ફરી પાછી બધી અસ્ત વ્યસ્ત થવાનો પ્રયત્ન કરશે. જેવી બધી અસ્ત વ્યસ્ત થશે એકબીજાની અસર શું કરશે, નાબૂદ કરશે. તો ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે કે જે સંપૂર્ણપણે ચુંબકનો ગુણધર્મ ધરાવતો હતો એ પાછો ક્યાં આવી જશે, પેરામેગ્નેટિકમાં. તો ક્યુરી તાપમાન કોને કહી શકીએ, તો કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થની અંદર રૂપાંતર થાય બરાબર. જે તાપમાને ફેરોમેગ્નેટિકનું કેમાં રૂપાંતર થાય, પેરામેગ્નેટિકની અંદર રૂપાંતર થાય, તો એ તાપમાન એને કહેવાય ક્યુરી તાપમાન. વ્યાખ્યા યાદ રાખજો, ક્યુરી તાપમાન કોને કહેશો, જે તાપમાને ફેરોનું કેમાં રૂપાંતર થાય પેરામાં, એ તાપમાન એને શું કહેવાય, ક્યુરી તાપમાન કહેવાય. તો ક્યુરી તાપમાનની ઉપરથી આપણે સસેપ્ટેબિલિટીનું સૂત્ર લેવું છે, તો આ સૂત્ર લખી શકીએ અહીંયા, સસેપ્ટેબિલિટી ઇઝ ઇક્વલ ટુ સી અપોન ટી માઇનસ ટીસી બરાબર, સી અપોન ટી માઇનસ ટીસી એમના વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. જ્યાં ટીસી એટલે એનું જે ક્રિટિકલ ટેમ્પરેચર છે કે જે તાપમાન તમે સુધી એને ગરમ કરો છો, અને ગરમ થવાના કારણે એ શું કરે છે, એના ચુંબકીય ગુણધર્મ એનો શું કરી દે છે, નાશ કરી દે છે, એ એના માટેનું ક્રિટિકલ ટેમ્પરેચર છે. તો હાલની કન્ડિશન જે છે એની અંદર નિરપેક્ષ તાપમાન એ એના ક્રિટિકલ ટેમ્પરેચર કરતા કેવું છે, વધારે છે. એટલે આ એક નાનકડી ચર્ચા છે આપણી પાસે ક્યુરી તાપમાન. ત્યાર પછી ખૂબ જ અગત્યનો એક પ્રશ્ન છે, વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતો રહેલો પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એના માટે મેગ્નેટિક હિસ્ટરેસિસ લૂપ સમજાવો બરાબર. અહીંયા શબ્દમાં થોડોક મિસ્ટેક છે. હિસ્ટરેસિસ લૂપ અથવા તો બી વિરુદ્ધ એચ નો જે આલેખ છે, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય તીવ્રતા એ બે વચ્ચેનો આલેખ હિસ્ટરેસિસ લૂપની મદદથી આપણે સમજવો છે. ચાલો, તો પહેલી વસ્તુ એ કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને એના માટે તમે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય તીવ્રતા વચ્ચેનો સંબંધ જાણવા જશો ને તો એ ખૂબ જ અઘરી વસ્તુ થશે. કારણ શું,
કારણ એ છે કે એની વચ્ચેનો જે સંબંધ છે ને એ રેખીય નથી. ગમે તેવો વાંકા ચૂકો આકાર તમને આકૃતિમાં બતાય છે, એ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો સંબંધ આપણને જોવા મળે છે. એટલે આપણે એ સંબંધ એને સમજવો થોડો અઘરો થઈ જશે. કેમ? તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે ને, આ ફેરોમેગ્નેટિક પદાર્થ પહેલા તો કેટલું અને કેવું ચુંબકત્વ ધરાવે છે એના ઉપર એનો આધાર રહેલો છે. કારણ કે બધા જ અલગ, જો આપણે બે પ્રકારના ફેરોમેગ્નેટિક શીખતા હતા, હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક, તો એમની અંદર બંને પાસે એના ચુંબકીય ગુણધર્મ કેવા હોય? અલગ અલગ હોય. બરાબર, બંને પાસે ચુંબકીય ગુણધર્મો અલગ અલગ હોય, એટલા માટે આ સંબંધ થોડો અટપટો છે. આલેખને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આલેખ એની શરૂઆત આપણે અહીંયા સેન્ટર પોઈન્ટ જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે આલેખને સમજતા જઈએ. તો પહેલું કામ એ છે કે ભાઈ, જે પદાર્થને આપણે મેગ્નેટાઇઝેશન કરાવવો છે, જેને આપણે ચુંબક બનાવવો છે, એ પદાર્થને આપણે શું કરી દઈએ? દાખલા તરીકે મારી પાસે એક સોલેનોઇડ છે, ધારી લો કે આ એક સોલેનોઇડ. બરાબર, તો જે પદાર્થને મારે ચુંબકીય ગુણધર્મ પ્રાપ્ત કરાવવા છે, એ પદાર્થને હું સોલેનોઇડ એના ગર્ભભાગની અંદર મૂકી દઈશ. હવે આ સોલેનોઇડની ફરતે તમને ખબર છે આ રીતે તાર વીંટાળેલો હશે, તારમાંથી પ્રવાહ પસાર થાય એટલે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પ્લસ પેલો અંદર જે ટુકડો પડેલો હશે એની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે જે પદાર્થ એને તમારે મેગ્નેટાઇઝ કરવો હશે, એ પદાર્થને તમારે સોલેનોઇડ એની ગર્ભભાગની અંદર દાખલ કરી દેવાનો છે. અને હવે તમે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરો, પણ શરૂઆતની અંદર એ પદાર્થ એનું મેગ્નેટાઇઝેશન થયેલું નથી. તો એવા પદાર્થને આપણે ક્યાં મૂક્યો છે? સોલેનોઇડની અંદર મૂકેલો છે. બરાબર, એટલે શરૂઆતમાં એ મેગ્નેટાઇઝ નથી થયેલો અને એને ક્યાં મૂકી દીધી? આપણે સોલેનોઇડની અંદર. હવે માની લો કોઈ પ્રવાહ પસાર કરો છો તમે, તો એ પ્રવાહ પસાર કરવાના કારણે તમારી પાસે કયા પ્રકારની ઘટના થાય છે એ સમગ્ર આપણે આલેખની અંદર ચર્ચા દર્શાવી છે. જો પહેલી વસ્તુ એ છે, જેવો તમે પદાર્થને સોલેનોઇડની અંદર મૂકશો, એટલે તમને ખબર છે કે જેનું ડોમેન છે એ બધી ડોમેન પહેલા અસ્તવ્યસ્ત હતી, એક આ રીતના હોય, એક આ રીતે હોય, એક આ રીતે હોય. બરાબર, કોઈને આમ જવું છે, કોઈને આમ જવું છે, બધી જ ડોમેન કેવી હોય? અસ્તવ્યસ્ત હોય. એ બધી જ ડોમેન પહેલા એક સરખી દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. અને જ્યારે જ્યાં સુધી તમે એને વિદ્યુત પ્રવાહ એપા જ કરશો, એપા જ કરશો, એટલે એક પરિસ્થિતિ એવી આવશે કે બધી જ ડોમેન છે બાહ્ય ક્ષેત્રને સમાંતર થવાનો પ્રયત્ન કરશે અને એક રેખસ્થ થયેલી તમને જોવા મળશે. પ્લસ બીજી વસ્તુ છે, તમને ખબર પડશે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન થાય, એ ડોમેન એની દિવાલને તોડશે, બધી જ ડોમેનની દિવાલ તૂટી જશે. આપણે આગળની થિયરી યાદ કરો, આ એક ટુકડો હતો તમારી પાસે, તો આ ટુકડાની અંદર અહીંયાથી આ એક દિવાલ હતી, આ બીજી દિવાલ છે, આ ત્રીજી દિવાલ, આ રીતના બધી દિવાલો હતી. જેમ 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 પ્રવાહ મળતો જાય, જેમ 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 ઉષ્મા મળતી જશે, તેમ તેમ આ ડોમેનની દિવાલ શું થાય? તૂટી જશે, બધા એકબીજાની અંદર ભળતા જશે. અને એક પરિસ્થિતિ એવી આવશે કે સમગ્ર પદાર્થની અંદર આ બધી દિવાલ નીકળી જશે, એટલે માત્ર એક જ ડોમેન બચશે. હવે તમે એને કદાચ કરંટ વધારો છો ને, કરંટમાં વધારો કરો છો ને, તો પણ એને ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ફેરફાર થવાનો નથી. કેમ? તો કે બધી જ ડોમેન એક જ સરખી દિશામાં ગોઠવવાના કારણે એને મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરી લીધું છે. મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરી લીધું એનો મતલબ થઈ ગયો મહત્તમ મેગ્નેટાઇઝેશન મળી ગયું. બરાબર, મહત્તમ મેગ્નેટાઇઝેશન થઈ ગયું છે. હવે તમે કદાચ પ્રવાહ ઝીરો કરશો ને, તો પણ એનું મેગ્નેટાઇઝેશન જે છે એ શૂન્ય થવાનું નથી. ખ્યાલ આવે છે? એટલે જો આલેખની અંદર જુઓ, આલેખની અંદર તમને અહીંયા ઓ પોઈન્ટ દેખાય છે. આલેખ છે આપણી પાસે બી વિરુદ્ધ એચ નો આલેખ છે. અહીંયા એચ છે, અહીંયા બી છે. એચ ની સાથે સાથે આપણે આઈ એફ પણ લખી શકીએ. બરાબર છે? ચાલો, હવે જેમ જેમ તમે શરૂઆતની અંદર ચુંબકીય તીવ્રતા વધારો છો, તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધશે. પણ આપણે પહેલા જ વાત એવી કરી કે સંબંધ જે છે ને એ સંબંધ રેખીય નથી. બરાબર છે? સંબંધ એ રેખીય નથી, રેખીય સંબંધ નથી. એટલે તમને આ વક્ર મળે છે ને, એ વક્ર કેવો છે? તો કે વાંકા ચૂકો માર્ગ વાળો વક્ર છે. જુઓ, તમે ઓ થી એ સુધીનો વક્ર જુઓ, તો આનો મતલબ એવો થયો, દાખલા તરીકે તમે તાપમાન આપો છો,
તાપમાન આપવાના કારણે પેલી જે બધી મોમેન્ટ્સ હતી એ મોમેન્ટ્સ ને બધાને એકબીજા સાથે ગાઢ સંબંધ. પણ શું તાપમાન આપણે દૂર કરી દઈએ તો ફરી પાછા જેમ હતા તેમ ગોઠવાઈ જશે? નહીં. એટલે ફરી પાછા કદાચ આપણે પ્રવાહ બંધ કરી દઈએ ને તો પણ એ ફરી પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવતા નથી. એટલા માટે આ વક્ર કેવો છે? વાકો ચૂકવો છે. બરાબર. હવે મેં શરૂઆતમાં વિદ્યુત પ્રવાહ વધારતો ગયો એક પરિસ્થિતિ આવી આવી ત્યાં શું કર્યું? એ બિંદુ એ પહોંચ્યો વક્ર. એટલે એમ કહી શકાય મેક્સિમમ મેગ્નેટાઇઝેશન થયું, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થયું. આપણે આગળ વાત કરી દીધી છે. અને એક વખત સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થાય પછી તમે કદાચ હજુ ચુંબકીય ક્ષેત્ર આપશો, પ્રવાહ વધારશો, એનાથી એને કોઈ ફરક પડતો નથી. ખ્યાલ આવે છે? માની લો કે હવે હું પ્રવાહ ધીમે ધીમે ઘટાડું તો જો પ્રવાહ એને ધીમે ધીમે ઘટાડવામાં આવે તો મેં તમને હમણાં જ વાત કરી એ મુજબ કે આલેખ પરથી એ બિંદુ પરથી આપણે ફરી પાછા ઓ પર આવી શકવા જોઈએ. પણ નહીં આવે. કેમ? કે આજે અંદરનો ટુકડો જે છે ને, આ એ અંદરનો ટુકડો એને શું કરી લીધું છે? તો કે આ અંદરના ટુકડો જે છે ને, આ એને પોતે મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત કરી લીધું છે. ચુંબકત્વનો ગુણધર્મ એને ધારણ કરી લીધો છે. ચુંબકત્વનો ગુણધર્મ ધારણ કરવાના કારણે એ પદાર્થ હવે પાછો પોતાનું ચુંબકીય ક્ષેત્રનો નાશ કરતો નથી. તો પ્રવાહ ઝીરો કરશો ને તો પણ એનું ચુંબકીય ક્ષેત્ર ઝીરો થવાનું નથી. એટલા માટે તમારો વક્ર તમે જોવા જાઓ તો એ વક્ર ઓ પરથી તમે ચાલીને અહીં આવશો ને તો ઓ પરથી અહીંયા તમે સ્મોલ બી દેખાય છે. આ બી પર તમે પહોંચશો. એટલે યાદ રાખજો, પ્રવાહ ઝીરો સામે ચુંબકીય ક્ષેત્ર ઝીરો થતું નથી. એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે વિચાર્યું તો અહીંયા એચ બરાબર આપણે ઝીરો એટલે કે પ્રવાહ ઝીરો લીધો છે, પણ બી છે એ શૂન્ય મળતું નથી. તો બી પાસે આપણને કંઈક મૂલ્ય મળે છે. એ જે મૂલ્ય મળે છે ને એ મૂલ્યને કહેવાય રિટેન્ટિવિટી. યાદ રાખજો, બરાબર, એને શું કહેવાય? રિટેન્ટિવિટી તરીકે ઓળખવામાં આવશે. એનો મતલબ એ થયો, તમારે આ યાદ રાખવાનું કે ભાઈ એચ બરાબર ઝીરો છે ત્યારે મળતું બીનું મૂલ્ય, ત્યારે મળતું બીનું મૂલ્ય એને શું કહેવાય? રિટેન્ટિવિટી. ઘણી વખત એમસીક્યુમાં પૂછી નાખે છે, એચ બરાબર ઝીરો અથવા આઈ એફ બરાબર ઝીરો હોય ત્યારે મળતું બીનું મૂલ્ય એને શું કહેવાય? તો રિટેન્ટિવિટી તરીકે એને ઓળખવામાં આવશે. અહીંયા આપણને રિટેન્ટિવિટીનું મૂલ્ય આપ્યું છે ભાઈ 1.2 ટેસ્લા, પણ આપણે એને યાદ રાખવાની જરૂરિયાત નથી. બરાબર. અને બીજી વસ્તુ એ છે કે તમે ચુંબકીય ક્ષેત્ર, બરાબર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એની પાસે છે, પ્રવાહ ભલે ઝીરો કરી દીધો પણ એ પદાર્થ પોતે મેગ્નેટાઇઝેશનનો ગુણધર્મ ધરાવે છે ને એટલા માટે એની મોમેન્ટ છે ને એ ફરી પાછી અસ્તવ્યસ્ત થવાની નથી. ખ્યાલ આવશે આટલી વસ્તુ? હજુ આપણે ધીમે ધીમે હવે પ્રવાહ એને વધારવાનો પ્રયત્ન કરીશું. જોઈએ, ચાલો આપણે પહોંચી ગયા છે અહીંયા બી પોઈન્ટ ઉપર. બરાબર. હવે આપણે શું કામ કર્યું? તો કે ઋણ દિશામાં પ્રવાહને વધારવાનું ચાલુ કર્યું. અહીંયા આપણે ઝીરો પહેલા જો આ ડાયરેક્શનમાં આપણે ગયા હતા, પછી પ્રવાહ ઘટાડ્યો એટલે પાછા અહીંયા ઝીરો પર આવી ગયા. હવે ઋણ દિશામાં આપણે પ્રવાહ એને વધારવાનું ચાલુ કરીએ છીએ. ઋણ દિશામાં પ્રવાહ વધારવાનો આવે એટલે ધીમે ધીમે કરીને વિરુદ્ધ દિશાનું એને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય. વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થવાના કારણે પેલો પદાર્થ જે છે એ ધીમે ધીમે કરીને પોતાનું ચુંબકીય ક્ષેત્રનો શું કરશે? નાશ કરશે. કારણ કે તમે શું કર્યું છે? પ્રવાહની દિશાને પહેલા કરતા ઉલટાવી નાખી છે. પ્રવાહની દિશા એને શું કરવામાં આવે? ઉલટાવવામાં આવે. તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર છે કેટલું થઈ જાય? શૂન્ય. શૂન્ય ન થાય ત્યાં સુધી આપણે ડોમેન્સને ઉલટાવીએ. એટલે એક પરિસ્થિતિ એવી આવશે કે હવે આપણી પાસે જે પ્રવાહ બદલાયો છે તો પ્રવાહ બદલાવાના કારણે આપણને જે ચુંબકીય ક્ષેત્ર મળતું હતું ને પેલા અહીંયા બી પાસે, એ ચુંબકીય ક્ષેત્ર એ અહીંયાથી લઈ અને અહીંયા સુધી પહોંચશે આપણે. એટલે આલેખ પરથી આપણે ક્યાં પહોંચ્યા? અહીંયા સી ઉપર પહોંચ્યા છીએ. બરાબર. તો આ પરિસ્થિતિ પાસે તમે જુઓ, સી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું કહેવાય? બી બરાબર ઝીરો કહેવાય, કારણ કે એક્સ અક્ષ છે. તો બી બરાબર ઝીરો ત્યારે જે એચ મળે છે, એચ નું જે મૂલ્ય મળે ને એ મૂલ્ય એને કહેવાય કોઅર્સિવિટી. બરાબર. એચ બરાબર ઝીરો હોય, સોરી, બી બરાબર ઝીરો હોય ત્યારે મળતું એચ નું મૂલ્ય એને શું કહેવાય? કોઅર્સિવિટી. અને પેલામાં શું હતું?
એચ બરાબર ઝીરો હોય ત્યારે મળતું બીનું જે મૂલ્ય છે એને શું કહેવાય? રિટેન્ટિવિટી. બંને શબ્દ યાદ રાખવા પડશે દોસ્તો તમારે. એચ બરાબર ઝીરો ત્યારે બી મળે તો એને રિટેન્ટિવિટી, બી બરાબર ઝીરો ત્યારે એચ મળે તેને શું કહેવાય? કોર્સિવિટી. એટલે હવે તમે સી ઉપર પહોંચ્યા છો. હવે તમે શું કામ કરો છો? હજુ તમે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારવાનું ચાલુ કરો. ફરી પાછું હજુ તમે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારવાનું ચાલુ કરશો ધીમે ધીમે કરી, અને તમારો જે આલેખ છે એ આલેખ ધીમે ધીમે કરી અને ડી બિંદુ પર પહોંચી જશે અહીંયા. બરાબર, બાકીનું રફ કરી દઉં છું. આલેખ જે છે આપણી પાસે એ અહીંયા ધીમે ધીમે કરી અને ક્યાં પહોંચે છે? અહીંયા ડી બિંદુએ પહોંચે છે. ચાલો, ધીમે ધીમે કરીને ડી બિંદુએ પહોંચે તો પ્રવાહનું મૂલ્ય તમે વધારતા ગયા વધારતા ગયા વધારતા ગયા. એક પરિસ્થિતિ એવી આવી ડી બિંદુએ પહોંચ્યા. ડી બિંદુ પાસે પદાર્થ મેક્સિમમ મેગ્નેટાઇઝેશન, એટલે સંતૃપ્ત લખીએ છીએ આપણે, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન નો ગુણધર્મ પ્રાપ્ત કરે. તમે યાદ રાખજો, જ્યારે જ્યારે સંતૃપ્ત આવે ને ત્યારે ત્યારે તમારે પ્રવાહની દિશા ઉલટાવવાની થશે અથવા પ્રવાહ ઘટાડવો પડશે. બરાબર છે? ડી બિંદુ પાસે પહોંચી ગયા છે, ડી બિંદુ એ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈ ગયું. હવે કદાચ તમે પ્રવાહ વધારો છો તો એને કોઈ ફરક પડવાનો નથી. તો આ પરિસ્થિતિમાં શું આપણે ફરી પાછું શું કામ કરીએ? તો ફરી પાછું આપણે પ્રવાહ જે છે ને એને ઘટાડવાનું ચાલુ કરીએ. પ્રવાહ ઘટાડતા 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 ફરી પાછા આપણે આગળ વધીશું, એટલે ડી પરથી આપણે પહોંચ્યા ઈ પર. તો હવે તમે પાછું જોઈ શકો છો અહીંયા પ્રવાહ તમે કેટલો કરી દીધો ઘટાડીને? શૂન્ય. પણ સામે તમને આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો મળે જ છે. એટલે અહીંયા એચ બરાબર ઝીરો છે પણ બી ઝીરો નથી. ધેટ મીન્સ એને શું કહેવાય? રિટેન્ટિવિટી. બરાબર, એને શું કહેવાય? રિટેન્ટિવિટી. હવે તમે શું કરો? પ્રવાહને પાછું દિશા બદલાવી અને વધારવાનું ચાલુ કરો. પ્રવાહને દિશા બદલી વધારશો એટલે અહીંયા પહોંચો છો. આ બિંદુ એટલે આપણે એમ ગણીએ એફ બિંદુ છે. એફ બિંદુ પાસે આપણને કોણ ઝીરો મળે છે? આલેખ પરથી તમે જોઈ શકો છો. તો એફ બિંદુ પાસે તમને બી ઝીરો મળશે, એચ ઝીરો થતું નથી, એટલે કોઅર્સિવિટી મળશે. ફરી પાછો તમે પ્રવાહ વધારતા જશો વધારતા જશો એટલે ફરી પાછો તમે આલેખ પરથી ગતિ કરીને ક્યાં આવી જશો? એ પર. એટલે આ રીતે આપણું એક આખું ચક્ર શું થઈ જશે? પૂર્ણ થઈ જશે. બરાબર, આખું ચક્ર શું થાય? પૂર્ણ થઈ જાય છે. તો હવે વાત અહીંયા એ છે, જો કે એચ આપણે ઘટાડીએ, બરાબર, એચ નું મૂલ્ય શું કરીએ? ઘટાડીએ, એટલે કે પ્રવાહ ઘટાડીએ, છતાં આપણો જે વક્ર હતો ને એ ઓએ માર્ગ ઉપર પુનરાવર્તન થતો નથી. અને એનો મતલબ શું થયો? કે એચ નું કોઈ એક મૂલ્ય લો તો એના માટે બી તમને અનન્ય મળતું નથી. બરાબર, પણ એનો એક બીજો મતલબ એ પણ કરી શકાય કે ભાઈ પદાર્થ એનું જે મેગ્નેટાઇઝેશન કર્યું ને, મેગ્નેટાઇઝેશન એના અગાઉ એનું જે એની પાસે જે ચુંબકીય ક્ષેત્ર હતું ને એના મૂલ્ય ઉપર શું કરી? આધાર રાખ્યો ને, એટલા માટે આ ઘટનાને શું કીધું છે? હિસ્ટ્રેસિસ કીધું છે. એક વખત પદાર્થે ચુંબકત્વ ધારણ કરી લીધું ત્યાર પછી તમે જ્યાં સુધી પ્રવાહ એને આપવાનો છો તો કોઈ ફરક નથી પડતો. પ્રવાહ ઘટાડશો તો ઘટાડવાના કારણે પણ એને કોઈ ફરક નથી પડતો. ફરક ક્યારે પડશે? જ્યારે દિશા બદલાશે ત્યારે. બરાબર, જ્યારે જ્યારે દિશા બદલાશે ત્યારે ફરક પડશે. ખ્યાલ આવશે? બરાબર, એટલે આ તમારે મેઇન મુખ્ય આ બે શબ્દને યાદ રાખવાના છે. સોરી, આ બે શબ્દને તમે મુખ્યત્વે યાદ રાખી દો કે ભાઈ બી બરાબર ઝીરો થાય ત્યારે એચ જે મળે એને શું કહેવાય? કોઅર્સિવિટી. અને એચ બરાબર ઝીરો થાય ત્યારે આપણને જે બી મળે છે, બરાબર, ત્યારે આપણને બી મળે છે એને શું કહેવાય? એને કહેશું આપણે રિટેન્ટિવિટી. ઓકે, ચાલો હવે નેક્સ્ટ વાત આપણે કરીએ કાયમી ચુંબકો. ચેપ્ટર એના એન્ડ તરફ આપણે પહોંચ્યા છીએ. કાયમી ચુંબક કોને કહેવાય? તમે ઘણા બધા એવા ચુંબક જોયા છે કે ભાઈ જે કાયમી ચુંબક તરીકે વર્તતા હોય, તમે ગમે એટલા સમયથી રાખી મૂકેલા હોય તો પણ એની પાસે ચુંબકત્વનો ગુણધર્મ હોય જ છે. તો એવા જે ચુંબકો છે એને આપણે કહીએ કાયમી ચુંબકો. ખ્યાલ આવે છે? તો કાયમી ચુંબક તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ અથવા કોને પહેલા તો કહી શકીએ? તો સિમ્પલ વસ્તુ છે કે જે દ્રવ્ય એ ઓરડાના તાપમાને લાંબા સમય સુધી પોતાનો ફેરોમેગ્નેટિકનો ગુણધર્મ જે છે ને એને જાળવી રાખતા હોય તો એને શું કહી શકીએ? આપણે કાયમી ચુંબક ગણી શકીએ. આપણી પાસે ઘણા બધા એવા ચુંબક હશે જે કાયમી ચુંબકત્વનો ગુણધર્મ ધારણ કરેલો હશે. હવે કાયમી ચુંબક પહેલા તો કઈ રીતે બનતા હશે એ પણ વિચારી શકાય. તો દાખલા તરીકે મારી પાસે કોઈ લોખંડનો સળિયો છે,
આ લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખીએ. જો ભૂતકાળમાં આ રીતે બનતા હતા, કારણ કે આપણને ખબર કે ચુંબક છે એ હંમેશા કઈ દિશામાં સ્થિર થાય, ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. એટલા માટે એને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી અને જો એને વારંવાર ટીપવામાં આવે તો એ શું બની જાય? કાયમી ચુંબક. બીજું કે લોખંડના ટુકડાને આપણે પકડી રાખીએ અને એના કોઈ એક છેડા ઉપર ગજિયા ચુંબકને તમે ઘણી બધી વખત આમ ઘસા જ કરો, બરાબર. આ ધારો કે એક પોઈન્ટ છે, એ પોઈન્ટને આપણે પકડી રાખ્યો, પછી આના ઉપર બીજો ગજિયો ચુંબક લઈને આમ ઘસા જ કરીએ તો ઘસવાના કારણે પણ એ શું બની જશે? કાયમી ચુંબક બનશે. તમે જોજો, ઘણી બધા ઇલેક્ટ્રિશિયન હોય ને, એ ઇલેક્ટ્રિશિયન એની પાસે સ્ક્રૂ ડ્રાઈવર હોય, આ સ્ક્રૂ ડ્રાઈવર એના છેડાઓ છે ને ચુંબક તરીકે વર્તતા હોય, કારણ કે નાના નાના સ્ક્રૂ જયારે વપરાશમાં આવતા હોય ને ત્યારે એને આમ હાથમાં પકડીને પાછળથી એમ ફિટ કરવા બહુ અઘરું થતું હોય. એટલે એ લોકો શું કરે, વારંવાર યા તો ઇલેક્ટ્રિક બોર્ડ હોય ને એની અંદર એનો યુઝ કરશે, જેથી કરીને એમાં કરંટ પસાર થાય અને ચુંબકીય ક્ષેત્ર પેદા થાય, તો પણ એ ચુંબક તરીકે વર્તવા લાગે, અથવા ચુંબક સાથે એને ઘસા કરશે તો પણ એ શું કરશે? ચુંબકીય ક્ષેત્રને ધારણ કરી લેશે. ત્યાર પછી કાયમી ચુંબક બનાવવું છે તમારે તો એના માટે શું, તો કે ફેરોમેગ્નેટિક પદાર્થનો જે સળિયો છે એને ક્યાં મૂકી દો? સોલેનોઇડમાં, હમણાં આપણે વાત કરી. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે સોલેનોઇડનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોને લાગુ પડશે? સળિયાને લાગુ પડશે, પરિણામે એ સળિયાને શું કરશે? એ મેગ્નેટાઇઝ કરશે. ત્યાર પછી ખાસ આ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે કે કાયમી ચુંબક બનાવવા માટે વપરાતું જે દ્રવ્ય છે ને એ દ્રવ્યની રિટેન્ટિવિટી વધારે હોય, બરાબર. રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ કે જેથી એ શું બની જાય? પ્રબળ ચુંબક. કોને કહેવાય રિટેન્ટિવિટી? તો ફરી પાછું યાદ કરો, એચ બરાબર ઝીરો હોય ત્યારે મળતું બી એને શું કહેવાય? રિટેન્ટિવિટી. પ્રવાહ ઝીરો કર દો પણ એનું ચુંબકીય ક્ષેત્ર ઝીરો થવું જોઈએ નહીં, તો એવા પદાર્થ એની રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. ત્યાર પછી કોઅર્સિવિટી, કોઅર્સિવિટી એ પણ વધારે હોવી જોઈએ કે જેથી કરીને બાહ્ય ચુંબકીય ક્ષેત્રના જે ફેરફારો છે, તાપમાનનો ફેરફાર કે પછી કોઈ પણ યાંત્રિક ભંગાણ થાય તો એનું મેગ્નેટાઇઝેશન જે છે ને એનો નાશ ના થવો જોઈએ, બરાબર. એ નાશ ન થવો જોઈએ. આપણે તમે ચુંબકના 5 ટુકડા કરી નાખો તો 5-5 ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તવા જોઈએ, પછી એવું નહીં એક ટુકડો થઈ ગયો એટલે એનું ક્ષેત્ર ત્યાંથી લીક થઈ ગયું ને અસર એની નાબૂદ થઈ ગઈ, એ પણ હોવું જોઈએ નહીં. તો એના માટે કોનો ઉપયોગ કરી શકાય? તો એના માટે સૌથી બેસ્ટ કોણ છે? સ્ટીલ છે. અને બીજું છે નરમ લોખંડ. નરમ લોખંડ જે છે ને એની સરખામણીમાં સ્ટીલ એની રિટેન્ટિવિટી એ થોડીક જ કેવી છે? ઓછી છે. પણ નરમ લોખંડની સરખામણીમાં એની કોઅર્સિવિટી કેવી છે? વધારે છે. એટલે સ્ટીલ હોય ને, સ્ટીલમાંથી તમે જોજો, ડોર હોય ને, ડોર આપણા ઘરે કદાચ આપણે એમ કહે ભાઈ ફર્નિચર કરાવેલું હોય તો ફર્નિચરના જે દરવાજા હોય ને એ દરવાજાની અંદર, પછી ટેબલની અંદર, દરવાજામાં કે કોઈ બી જગ્યાએ લોકની અંદર જે ચુંબક વપરાય ને એ બધું સ્ટીલમાંથી બનેલું હશે, કારણ કે એક તો ભાંગવાની શક્યતા ઓછી છે, બીજી વસ્તુ એની કોઅર્સિવિટી જે છે ને એ નરમ લોખંડની સરખામણીમાં કેવી છે? વધારે છે. ત્યારબાદ કાયમી ચુંબક બનાવવા માટે બીજા ઘણા બધા દ્રવ્યો છે, એમાં એલ્નિકો છે, કોબાલ્ટ સ્ટીલ છે અને ટીકોનાલ છે. આ ત્રણ પ્રકારની જે ધાતુઓ છે એનો ઉપયોગ કરી શકાય કે જેમની મદદથી કાયમી ચુંબક બની શકે. તો અલગ અલગ તમે ઉપયોગો અને અલગ અલગ કઈ રીતે ચુંબક બની શકે છે એની પણ આપણે ચર્ચા કરી છે. પહેલી વસ્તુ, દક્ષિણ ઉત્તર દક્ષિણ દિશામાં રાખી એના કોઈ એક છેડા ઉપર ચુંબક એને ઘસવાનો છે, અથવા એ જે તમારી પાસે પદાર્થ છે, કોઈ પણ પદાર્થ છે, એને સોલેનોઇડ એના ગર્ભભાગની અંદર તમે મૂકી દેશો તો પણ એ ચુંબકીય ક્ષેત્રને ધારણ કરી લેશે. બીજી વસ્તુ આપણે કીધી, રિટેન્ટિવિટી વધારે હોવી જોઈએ તો એની સામે કોઅર્સિવિટી પણ વધારે હોવી જોઈએ કે જેથી કરીને બહારથી જે બાહ્ય ફેરફારો થાય એની સામે રક્ષણ મળી શકે. એટલે આ એક નાનકડી 2 માર્ક્સનો ક્વેશ્ચન થયો, કાયમી ચુંબકો. હવે કાયમી ચુંબકની સાથે સાથે વાત આવશે વિદ્યુત ચુંબકની છે, બરાબર. હવે સમજી લો કે તમારી પાસે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, તો આ ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર કેવું હોય કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર કરો ને ત્યાં સુધી જ એક ચુંબકનો ગુણધર્મ ધારણ કરતા હોય, તો એને કોના તરીકે ઓળખી શકીએ આપણે? વિદ્યુત ચુંબક. તમને ખબર હશે ભાઈ, મોટી મોટી ક્રેન હોય અથવા આપણે સ્કૂલની અંદર ભણીએ છીએ એટલે આપણને ખ્યાલ હોય ઇલેક્ટ્રિક બેલ, આ ઇલેક્ટ્રિક બેલની અંદર વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય,
કે જ્યાં સુધી એમાંથી કરંટ પસાર થાય ને ત્યાં સુધી એ પોતે ચુંબકત્વનો ગુણધર્મ પ્રાપ્ત કરે. જેવો કરંટ પસાર થવાનો બંધ થઈ ગયો એટલે ચુંબકીય ગુણધર્મનો શું થઈ ગયો? નાશ થઈ ગયો. પછી એ કઈ એને આકર્ષણ નહીં કરે, નહીં તો બે લાખો દિવસ વાયગા જ કરશે, એટલે એ નથી. તો જ્યાં સુધી એમાંથી પ્રવાહ પસાર થાય ત્યાં સુધી જ જો ચુંબકત્વનો ગુણધર્મ ધારણ કરતા હોય ને તો એને શું કહેવાય? વિદ્યુત ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યુત ચુંબક જે છે એ પણ કેમાંથી બનેલા હોય? ફેરોમેગ્નેટિક. તો આવા જે દ્રવ્ય છે એના માટે યાદ રાખજો એની પરમીએબિલિટી વધારે પણ રિટેન્ટિવિટી કેવી? ઓછી. કારણ કે આપણે વાત કરી હતી પ્રવાહ શૂન્ય કરી દો તો સામે ચુંબકીય ક્ષેત્ર પણ ઝીરો થઈ જવું જોઈએ તો જ એનો ઉપયોગ અહીંયા થાય ને. જ્યારે રિટેન્ટિવિટીમાં તો શું હતું કે એચ તમે ઝીરો કરો છો પણ સામે બી તમારું શૂન્ય થતું નહોતું એટલે એની રિટેન્ટિવિટી વધારે હતી. પણ અહીંયા રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ જેથી કરીને પ્રવાહ તમે શૂન્ય કરી દો ને તો સામે ચુંબકીય ક્ષેત્ર પણ કેટલું થઈ જવું જોઈએ? ઝીરો થઈ જવું જોઈએ. અને એના માટે કોનો ઉપયોગ થાય? નરમ લોખંડનો. ચાલો સોલેનોઇડની અંદર નરમ લોખંડનો સળિયો મૂકી અને સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરીએ તો સોલેનોઇડનું જે ચુંબકીય ક્ષેત્ર છે ને, પહેલા તો તમે આ વિચારો, તમને એમ પૂછવામાં એમસીક્યુ ની અંદર, બે આ એક સોલેનોઇડ છે સમજો, બરાબર આ એક સોલેનોઇડ છે. હવે આ સોલેનોઇડની અંદર એક નરમ લોખંડનો સળિયો મૂકી દેવામાં આવે, પછી સોલેનોઇડ જે છે આ સોલેનોઇડ એના તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો સોલેનોઇડ એના ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? વધારો થશે કે ઘટાડો થશે? તો યાદ રાખજો પહેલી વસ્તુ, તમે પ્રવાહ પસાર કરશો એટલે સોલેનોઇડ જે છે ને એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય. બીજું, આ જે અંદર ટુકડો મૂક્યો છે તમે લોખંડનો, બરાબર એનું પણ શું હોય? ચુંબકત્વ હોય. આ બંનેના ચુંબકત્વ ભેગા થવાના કારણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે ટોટલ ચુંબકીય ક્ષેત્ર, જે પરિણામ ચુંબકીય ક્ષેત્ર કહેવાય, એની અંદર વધારો થશે. એટલે એનું ચુંબકત્વ જે છે લખ્યું છે આપણે હજાર ગણું શું થઈ જશે? વધી જશે. સોલેનોઇડમાંથી પ્રવાહ આપણે બંધ કરી દઈએ તો ચુંબકત્વ પણ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. કારણ કે આપણે અહીંયા વાત કરી છે ને રિટેન્ટિવિટી કેવી હોય? ઓછી હોય, બરાબર. નરમ લોખંડની રિટેન્ટિવિટી કેવી હોય છે? ઓછી હોય છે. ચાલો, આવા બધા પ્રકારના ચુંબકો જે છે એનો ઉપયોગ ખાસ કરીને ક્યાં થતો હોય અને કઈ જગ્યાએ વપરાશમાં આવતા હશે? તો ટ્રાન્સફોર્મર એટલે આપણે જે સાદી ભાષામાં સબસ્ટેશન કહીએ છીએ, ઇલેક્ટ્રિસિટી વીજળી માટે જે સબસ્ટેશન આપણા ઘરની નજીકમાં મૂકેલા હોય એ બધા ટ્રાન્સફોર્મર કહેવાય. એમની અંદર ટેલિફોન જે છે, ટેલિફોનનો આ ડાયાફ્રામ છે, ડાયાફ્રામ એટલે તમે પેલા ભૂતકાળના પેલા રિંગર ડબલાઓ જોયા છે, બરાબર. રિંગર ડબલાઓ એની અંદર પણ મેગ્નેટનો ઉપયોગ થતો હતો. પછી હાલના તબક્કે આપણે ટેલિફોનની ડિવાઇસ યુઝ કરીએ છીએ તો જે સ્પીકર છે ને એ સ્પીકરની અંદર પણ ચુંબક છે. પણ એ ચુંબક એવું છે કે જે પોતે પ્રવાહ પસાર થશે ને ત્યાં સુધી પોતાની અસર બતાવશે. એટલે એમની અંદર વપરાતા જે વિદ્યુત ચુંબક છે ને એની અંદર લાંબા સમય સુધી ચુંબકત્વના એસી ચક્રમાંથી પસાર થાય, એટલે એસી પ્રવાહમાંથી પસાર થાય. આપણે વિદ્યુત ફોન છે, ટેલિફોન, આપણા મોબાઈલની વાત ને, મોબાઈલની બેટરી પણ ડીસી કરંટ છે, ડીસીનું એસીમાં કરીને રૂપાંતર કરી દેશે, યા તો એસીનું ચાર્જર દ્વારા ડીસીમાં રૂપાંતર થઈ જાય, આપણે આગળ ચર્ચાઓ કરીશું. પણ અહીંયા કેવું છે, ટેલિફોનના ડબલાઓ જે છે મોટા ભાગે એસી કરંટના સંપર્કમાં આવશે. અને આવા જે દ્રવ્યો છે ને એનો હિસ્ટરીસિસ વક્ર કેવો છે? સાંકડો હોય. હિસ્ટરીસિસ વક્ર સાંકડો હોય તો એનો ઉર્જાનો વ્યય કેવો થાય? એ અને તાપમાનનો જે વધારો છે ને એ પણ કેવો હશે? ઓછો હશે, બરાબર. હિસ્ટરીસિસ વક્ર સાંકડો હોય. આપણે જે વક્ર જોયો હતો એ થોડો પહોળો વક્ર હતો, સમજો કે અહીંથી વક્ર તમારો સ્ટાર્ટ થયો આ રીતે, હવે આ વક્ર અહીંથી આપણને આટલો જ વક્ર મળતો હોય, સમજો. તો આજે હિસ્ટરીસિસ વક્ર છે એ કેવો હોય? સાંકડો હોય. તો સામે તાપમાનનો જે વ્યય પણ હશે એ કેવો હશે? ઓછો હશે. તો વિદ્યુત ચુંબકત્વ જે છે એના દ્રવ્યની અવરોધકતા એ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ કે જેથી કરીને ઘૂમરી પ્રવાહના લીધે વ્યય ઓછો થાય. ઘૂમરી પ્રવાહ મતલબ શું? સમજો કે હું તમને એમ કહું, આ લોખંડની એક પ્લેટ છે. હવે માન લો કે હું તમને બીજી બાજુમાં એક તાર બતાવું, ધારો કે આ એક તાર છે તાંબાનો, આમાંથી તમે પ્રવાહ આપો છો, બે છેડાને બેટરી સાથે જોઈન્ટ કરો તો સીધી વસ્તુ છે, કરંટ આ ડાયરેક્શનમાં ચાલુ થઈ જશે પસાર થવા. પણ આ પ્લેટ છે એના બે છેડા સાથે તમે બેટરીને જોઈન્ટ કરો, અહીંયા અહીંયા પોઝિટિવ ને અહીંયા નેગેટિવ આપો તો શું થાય છે વિચારો? તો કઈ દિશામાં?
શું આ લોખંડ જે છે એની ફરતી બોર્ડર એની કિનારી ઉપર આમ પ્રવાહ પસાર થશે? તો વચ્ચેના આ દ્રવ્યનું શું? નહીં. લોખંડની પ્લેટ આવશે ત્યારે એમાં ઘુમરી પ્રવાહ હોય. ઘુમરી પ્રવાહ એનો મતલબ શું થયો? તો ઘુમરી પ્રવાહ એનો મતલબ થયો દોસ્તો, જેમ પાણીની અંદર પથ્થર તમે નાખો ને એટલે પેલા વમળ ઉત્પન્ન થાય, એમ આ રીતના એક નાનકડું સર્કલ બનાવે, બીજું મોટું એક સર્કલ, એનાથી મોટું સર્કલ, એનાથી મોટું સર્કલ, આ રીતના આખી એક રચના તૈયાર થાય. જેમ પેલું પાણીમાં આપણે પથ્થર નાખીએ ને વમળ તૈયાર થાય, એ ટાઈપની રચના પણ અહીંયા તૈયાર થાય છે. તો આ થવાના કારણે જે વ્યય થવો જોઈએ ને એ વ્યય કેવો હોય? ઓછો હોય. તો ઉપયોગ ક્યાં થશે? તો કે વિદ્યુત બેલની અંદર, લાઉડ સ્પીકર, મોટા મોટા સ્કૂલોમાં ને ડીજેમાં ને બધા સ્પીકર હોય એ, અને ટેલિફોનની વાત કરીએ, ટેલિફોનના ડાયાફ્રામની અંદર એનો ઉપયોગ થાય છે. પછી ઇલેક્ટ્રોમેગ્નેટ, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે એ મેં તમને વાત કરી વિદ્યુત ઘંટડીની, એમાં આ પ્રકારની એક રચના હોય છે, યુ આકારનો એક ચુંબક હોય, બરાબર. આ રીતના એક યુ આકારનો ચુંબક હોય અને એ ચુંબકની ફરતે શું કરેલું હોય? તાર વીંટાળેલો હોય. તો કોઈ પણ પદાર્થને તમારે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવું છે તો એનું કામ આ થઈ ગયું. તારમાંથી જ્યાં સુધી કરંટ પસાર થશે ત્યાં સુધી એ ચુંબક તરીકે વર્ષે, પછી ચુંબકીય ક્ષેત્રનો નાશ થઈ જશે. પછી મોટી મોટી જે ક્રેન છે કે જે પેલા રેલવેના આખા આખા ડબ્બા ઉચકી લે એ ટાઈપની જે ક્રેનો હોય એ, અને જથ્થાબંધ આખો લોખંડનો ભાગ છે, સ્ટીલનો ભાગ છે, એને ઉચકવા માટે જે વપરાય એની અંદર આ કાયમિક સોરી વિદ્યુત ચુંબકનો ઉપયોગ થતો હોય છે, બરાબર છે. એટલે આ એક રચના થઈ ગઈ આપણી વિદ્યુત ચુંબકત્વની. અને આ સાથે દોસ્તો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 5 જે છે એની થિયરી અહીંયા પૂરી થાય છે.